નમસ્કાર મિત્રો, ધોરણ 11 વિષય આંકડાશાસ્ત્ર પ્રકરણ નંબર 3 મધ્યવર્તી સ્થિતિના માપ. આપણે આ પહેલાં મધ્યવર્તી સ્થિતિનું પ્રથમ માપ મધ્યક વિશે ભણી ચૂક્યા છીએ. આજે આપણે જોવાના છીએ મધ્યવર્તી સ્થિતિનું બીજું માપ મધ્યસ્થ. આપેલ માહિતીને ચડતા કે ઉતરતા ક્રમમાં ગોઠવતા તેના મધ્યમાં આવેલ અવલોકનની કિંમતને મધ્યસ્થ કહે છે, જેને સંકેતમાં એમ વડે દર્શાવવામાં આવે છે. જે શ્રેણી આપી છે એ શ્રેણીને ચડતા કે ઉતરતા ક્રમમાં ગોઠવવાના છે. બંનેમાંથી કોઈ પણ એક રીતે કાં તો ચડતા ક્રમમાં ગોઠવો અથવા તો ઉતરતા ક્રમમાં ગોઠવો, પરંતુ આપણે ચડતા ક્રમથી ટેવાયેલા હોઈએ છીએ, એટલે આપણે ચડતા ક્રમમાં તમામ શ્રેણીઓને ગોઠવીશું. આ ચડતા ક્રમમાં ગોઠવા પછી બરોબર મધ્યમાં જે અવલોકન આવતું હોય એ અવલોકનને આપણે મધ્યસ્થ તરીકે ઓળખશું, જેને આપણે એમ વડે દર્શાવીશું. તો ચાલો મિત્રો, ત્રણેય શ્રેણીમાં મધ્યસ્થ કેવી રીતે મેળવાશે એ જોઈએ. આપની પાસે આ સૂત્રનું કોષ્ટક દોરેલું છે. આજે એમાં આગળ મધ્યવર્તી સ્થિતિના માપની અંદર બીજું માપ મધ્યસ્થ, જેને સંકેતમાં સેના વડે દર્શાવ્યો છે એમ વડે. તો જોઈએ સાદી શ્રેણી, અસતત શ્રેણી અને સતત શ્રેણીમાં કેવી રીતે મધ્યસ્થ મેળવાય છે, અને ત્યારબાદ આપણે આગળ એ પણ જોઈ લેશું કે બીજા જે સ્થાનીય સરેરાશો છે એ કેવી રીતે મેળવાય છે. અને ત્યારબાદ નેક્સ્ટ વિડીયોની અંદર આપણે એમના ઉદાહરણો ગણીશું. આ બધા સૂત્રો સાથે એટલા માટે લઉં છું કે જેથી કરીને મધ્યસ્થ અને સ્થાનીય સરેરાશ જેટલા પણ છે એ બધા જને સૂત્રો તમને ખ્યાલ એકસાથે આવી જાય, એટલે માત્ર કેટલો ફેરફાર થાય છે સૂત્રોમાં એમનો આપને ખ્યાલ રહે. તો ચાલો પહેલું જોઈએ. મધ્યસ્થ મેળવવા માટે સાદી શ્રેણી, માત્ર અવલોકન આપેલા હોય ત્યારે સૌથી પહેલાં અવલોકનોને ચડતા ક્રમમાં ગોઠવો, ત્યારબાદ એનની કિંમત મેળવો. એનની કિંમત મેળવો એટલે અવલોકનોની સંખ્યા, કુલ સંખ્યા કેટલી છે એટલે આપણો એન મળી જાય. ત્યારબાદ નીચેના સૂત્રની મદદથી મધ્યસ્થ સ્થાન કિંમત મેળવો. મિત્રો, મધ્યસ્થ સ્થાન કિંમત છે, મધ્યસ્થ નથી. આ સૂત્રથી તમને મધ્યસ્થ કઈ જગ્યા પર છે એનું સરનામું મળે છે, એડ્રેસ મળે છે, એટલે આપણે એમ કહીએ છીએ કે મધ્યસ્થ સ્થાન કિંમત મેળવો. તો સૂત્ર છે m = n + 1/2 મૂ અવલોકન. પાછળ મૂ અવલોકન લખવાનું છે. n + 1/2 આપણા જે એન હોય એમાં એક ઉમેરી 2 વડે ભાગીએ એટલે જે મળશે એટલામાં અવલોકન. એ અવલોકન પર દાખલા તરીકે આપણને 9n આપેલા હોય તો n + 1 10/2 એટલે 5 મૂ અવલોકન. તો ચડતા ક્રમમાં ગોઠવા પછી જે અવલોકન 5મા ક્રમ ઉપર રહેલું છે એ અવલોકન આપણું મધ્યસ્થ બનશે. એટલે કે મળેલ મધ્યસ્થાન કિંમતને આધારે ચડતા ક્રમમાં ગોઠવેલ શ્રેણીમાંથી આપણે મધ્યસ્થ નક્કી કરવાનો છે. તો મેં હમણાં જેમ કીધું કે 5મું અવલોકન એવો જવાબ મળે તો શ્રેણીના 5મા અવલોકનની જે કિંમત હશે એ આપણો મધ્યસ્થ બનશે. ત્યારબાદ હવે આપણે જોઈ લઈએ અસતત શ્રેણીમાં કેવી રીતે મેળવાય. તો અવલોકનોને તેની આવૃત્તિ સાથે ચડતા ક્રમમાં ગોઠવો. મિત્રો, અહીંયા ધ્યાન રાખવાનું છે, અવલોકનને ચડતા ક્રમમાં ગોઠવવાના છે, આવૃત્તિને નહીં. અવલોકનને તમે ચડતા ક્રમમાં ગોઠવો ત્યારે એમની સાથે જે આવૃત્તિ હોય એ સાથે લઈ જવાની, એટલે કે અવલોકનની જે આવૃત્તિ છે બંને જોડમાં જ ક્રમમાં ગોઠવાશે, આવૃત્તિને ક્રમમાં ગોઠવવાની નથી. જો ચડતો ક્રમ આપેલો જ હોય તો અવલોકનને ચડતા ક્રમમાં ગોઠવવાની કોઈ જરૂરિયાત ઊભી થતી નથી. નંબર 2, આવૃત્તિઓનો સરવાળો કરી એનની કિંમત મેળવો. આપણને ખબર છે અસતત શ્રેણીમાં એન કેવી રીતે મળે, તો કે સિગ્મા એફ એટલે આપણો એન. ત્યારબાદ ત્રીજું છે CF મેળવો, એટલે કે તમારે સંચયી આવૃત્તિ મેળવવાની છે. એટલે ત્રીજું કોલમ બનાવવાનું થાય, વધારાનું એક રકમની અંદર અવલોકન અને આવૃત્તિ આપી હશે, ત્રીજું કોલમ આપણે બનાવીશું CF. હવે નીચેના સૂત્રની મદદથી મધ્યસ્થ સ્થાન કિંમત મેળવો. સૂત્ર એનું એ છે m બરાબર n + 1/2 મૂળ અવલોકન, એ જ સૂત્ર અને મળેલ મધ્યસ્થ સ્થાન કિંમતને CFમાં તપાસવાની છે. તેનો સમાવેશ જે CFમાં થાય તેની સામેના અવલોકનને મધ્યસ્થ તરીકે નક્કી કરવાનું છે. એટલે કે અહીંયા અવલોકનનો ક્રમ શેના આધારે નક્કી થશે, તો કે CFના આધારે. તમે જે CF મેળવી છે એમાં દાખલા તરીકે M બરાબર આપણને 35મું અવલોકન એવો જવાબ મળ્યો, તો 35નો સમાવેશ જે CFમાં થઈ જતો હોય એ CFની સામેનું અવલોકન એ આપણો મધ્યસ્થ બનશે. હવે આપણે જોઈએ સતત શ્રેણીની અંદર કેવી રીતે મધ્યસ્થ મેળવાય. તો વર્ગને આવૃત્તિ આપેલા છે, એટલે પહેલાં વર્ગોને તેની આવૃત્તિ સાથે ચડતા ક્રમમાં ગોઠવો. ફરીથી કહું કે અહીંયા વર્ગોને ક્રમમાં ગોઠવવાના છે, આવૃત્તિ એમની સાથે જશે, આવૃત્તિનો ક્રમ ગોઠવવાનો હોતો નથી. નંબર 2, આવૃત્તિઓનો સરવાળો કરી એનની કિંમત મેળવો. નંબર 3, CF મેળવો. નંબર 4, નીચેના સૂત્રની મદદથી મધ્યસ્થ સ્થાન કિંમત મેળવો. M બરાબર n/2 મૂળ અવલોકન. મિત્રો અહીંયા સૂત્રમાં થોડો ફેર છે. અહીંયા n+1 આવતું હતું, એની જગ્યાએ સતત શ્રેણીમાં યાદ રાખીશું n/2 મૂળ અવલોકન. મળેલ મધ્યસ્થ સ્થાન કિંમતને CFમાં તપાસો, તેની સામે સમાવેશ, તેનો સમાવેશ જે CFમાં થાય તેની સામેના વર્ગને મધ્યસ્થ વર્ગ તરીકે નક્કી કરો. જુઓ, અસતત શ્રેણીમાં અવલોકન જ હતું એટલે આપણને સીધો મધ્યસ્થ મળી ગયો, પણ સતત શ્રેણીની અંદર તો CFની સામે શું હશે? વર્ગ હશે, માટે આપણે એને સીધે સીધું જ લઈ શકશું નહીં, એટલે એ વર્ગને મધ્યસ્થ વર્ગ તરીકે નક્કી કરવાનો છે. હજુ આગળ સ્ટેપ છે, કન્ટિન્યુ આપણે કરીએ. 6થું સ્ટેપ, જો શ્રેણીને અનિવારક હોય તો મધ્યસ્થ વર્ગને નિવારક બનાવો. આમ તો આખી શ્રેણીને અનિવારકમાંથી નિવારક ફેરવવી જોઈએ, પણ એના માટે આપણે સમય બગાડવાની જરૂર નથી. આપણે તો એક જ વર્ગની જરૂર છે, તો જે મધ્યસ્થ વર્ગ બને એને જ એક નિવારક બનાવી દેવાનો, અનિવારક હોય તો. નંબર 7, નીચેના સૂત્રની મદદથી મધ્યસ્થ મેળવો. મિત્રો અહીંયા ખાસ ધ્યાન આપો, આ સૂત્રનો ઉપયોગ કરીને જ મધ્યસ્થ સતત શ્રેણીમાં મળશે. જોઈ લઈએ, m=l+n/2 - CF/f × c. સૂત્ર બરોબર જોઈ લ્યો, l+n/2 - CF/f × c. જોઈ લઈએ સૂત્રમાં શેના સંકેતો છે, તો m એટલે મધ્યસ્થ નેચરલી, ત્યારબાદ l એટલે થશે મધ્યસ્થ વર્ગનું અધઃસીમા બિંદુ. મધ્યસ્થ વર્ગનું અધઃસીમા બિંદુ એટલે શું, તો કે જો તમે અનિવારકમાંથી નિવારક બનાવ્યું હોય તો અધઃસીમામાં જે બિંદુ હોય એ આપણું અધઃસીમા બિંદુ થશે, અને જો નિવારક હોય તો જે અધઃસીમામાં હશે એ જ આપણું અધઃસીમા બિંદુ થશે, એટલે જે મધ્યસ્થ વર્ગ હોય એની નીચલી હદ. ત્યારબાદ n/2 એટલે સ્થાન કિંમત જે આપણે શોધી જશે. CF ઉપર બરોબર ધ્યાન આપીએ. આ CF એટલે કઈ CF લેવાની છે, તો કે મધ્યસ્થ વર્ગના તરત જ ઉપરના વર્ગની સંચય આવૃત્તિ. તો મધ્યસ્થ વર્ગ જે આવ્યો હોય એ વર્ગની પહેલાંનો વર્ગ જે હોય એની જે CF હોય એ CF, અથવા તો હું એમ પણ કહી શકું કે આપણો CFમાં મધ્યસ્થ સ્થાન કિંમત જે મેળવી છે એ જે CFમાં સમાવેશ થઈ હોય એની તરત જ ઉપરની જે CF હોય એ આપણી અહીંયા CF થશે. ત્યારબાદ F એટલે આવૃત્તિ, પણ આવૃત્તિ કોની લેવાની, તો કે મધ્યસ્થ વર્ગની આવૃત્તિ લેવાની, કારણ કે વર્ગને આવૃત્તિ 2 આપ્યા હશે, તો મધ્યસ્થ વર્ગની સામે જે આવૃત્તિ હોય એ આપણો f કહેવાશે. અને ને આપ જાણો છો, c એટલે વર્ગ લંબાઈ. તો મિત્રો આ રીતે મધ્યસ્થ મેળવવાના સૂત્રો અહીંયા પૂર્ણ થયા. હવે આપણે બીજું જોઈ લઈએ, સ્થાનીય સરેરાશો. તો સ્થાનીય સરેરાશો છે એમાં ભણતા પહેલાં એક સામાન્ય કોમન નોલેજનો આપણે ક્વેશ્ચન કરીએ. માની લો કે અહીંયા જ એક દોરી આપવામાં આવી છે, તો આ જે દોરી છે अथवा तो एम कहीए कि आ जे रेखाखंड दोर्यो छे ए रेखाखंड ने मारे चार सरखा भाग में वेचवो छे एटले के आ रेखाखंड ने चार कटका करवा छे एक सरखा। दोरी हूँ एटला माटे बोलतो तो दोरी में तमने वधु ख्याल आवशे के दोरी एक लीधी होय ए दोरीना चार कटका करवा होय एक सरखा तो केटली जग्याएथी आपणे कापवू पड़शे। मारा ख्यालथी आपे विचारी लीधुं हशे। हूँ अहींया बतावुं छुं केटली जग्याएथी कापवू पड़शे आपणे त्रण जग्याएथी कारण के त्रण वखत काप करो एटले चौथो कटको एनी माळे तैयार थई ज जाय छे। एटले के जो आ 100% होय तो आ 100% ने चार सरखा भाग एटले के 25-25% में कापवा होय तो एने त्रण जग्याएथी कट करवू पड़े तो आ 100% ना चार भाग थया 25%, 25%, 25% अने 25%। हवे आपणे आने जो श्रेणीनी रीते विचारीए तो आखी आ एक श्रेणी होय ए श्रेणीना चार सरखा भाग करवा होय तो त्रण जग्याएथी आपणे कटका करवा पड़े एने कहेवामां आवे छे 25%, 50% ने 75% एने कहेवाय छे Q1, Q2 अने Q3 जेने गुजराती में चतुर्थक कहेवाय छे। शुं कहेवाय छे तो पहलू स्थानीय सरेराश थी चतुर्थक। चतुर्थक थी गया अपना त्रण Q1, Q2 अने Q3। मारा ख्याल आपने समझाई गयु हे कि एक आखी श्रेणी ने चार भाग में सरखा चार भाग में वेचवा माटे Q1, Q2 अने Q3। फरीथी जोईए हवे मारे आज रेखाखंड छे ने 10 भाग में वेचवू छे तो 10 भाग में वेचवू होय तो केटला कटका करवा पड़शे। नेचरली तमने ख्याल आवी गयो 9 भाग में कापवू पड़शे तो 9 जग्याएथी काप्या एटले आपणने 10 कटका मळ्या जे बधा 10-10% थया। पूरा जो हूँ 100% कहूँ तो एने 10-10% में विभाजित कर्या जेने आपणे D1, D2, D3, D4, D5, D6, D7, D8 અને D9 થી ઓળખીશું જેને ગુજરાતીમાં કહેશું દશાંશકો। તો દશાંશકો મળી ગયા D1 થી D9 જે 10-10% બતાવે છે એટલે કે ચતુર્થકો 25%માં વેચે છે જ્યારે દશાંશક 10%માં વેચે છે અને હજુ એક સ્થાનીય સરેરાશ છે। આ જ રીતે શતાંશક કયું છે शतांशक तो शतांशको जे छे ए श्रेणीना 100 भाग करे छे तो 100 भाग करतुं एटले आखी 100% ना 100 भाग करवा होय तो केटली जग्याएथी भागवा पड़े बरोबर छे 99 जग्याएथी कापवू पड़े। तो शतांशको ने ओळखीए छीए आपणे संकेतमां पी थी तो P1, P2, P3, P4, P5, P6, P7, P8, P9 एम क्यां सुधी P99 सुधी। तो आटला शतांशको छे। तो मित्रों चतुर्थको दशांशको अने शतांशको आ थया आपणा स्थानीय सरेराश। हवे आपणे आना आंतर संबंधोनी वात करीए तो हूँ तमने जणावुं के D1 अने P10 बंने समान थाय कारण के शतांशक 1% भाग कापे छे જ્યારે D1 10% તો 1 બરાબર 10 એટલે D1 અને P10 બેયના માપ સમાન થાય D2 અને P20ના માપ સમાન થાય D3 અને P30ના માપ સરખા થાય D4 અને P40 એના માપ સરખા થાય। એવી જ રીતે D9 અને P90ના માપ પણ સરખા થશે એટલે કે તમે D9 શોધો કે P90 શોધો બંનેની કિંમત સમાન મળે એટલે જો કે રકમમાં એમ કીધું હોય કે D9 બરાબર 50 છે તો P90 બરાબર કેટલા થાય તો 50 જ થાય કારણ કે એ બંને સમાન થાય। એવી જ રીતે ચતુર્થકોની વાત કરીએ તો Q1 બરાબર P25 થાય કારણ કે Q1 કેટલો ભાગ કરે છે 25% તો Q1 બરાબર P25। એવી જ રીતે Q3 બરાબર P75 Q3 બરાબર P75 કારણ કે Q3 એ કેટલા ટકા ભાગ છે? 75%નો, એટલે P75. તો મને કહો જી Q2 નો કિંમત કેટલી થશે? તો બરોબર છે, Q2 બરાબર શું થશે? P50. તો ચાલો મિત્રો, હજુ આ બધાના સંબંધો મધ્યસ્થ, ચતુર્થક, દશાંશક અને શતાંશકનો એક સંબંધ જોઈએ. તો M બરાબર Q2 બરાબર D5 બરાબર P50. M ની કિંમત શોધો, Q2 ની કિંમત શોધો, D5 ની કિંમત શોધો કે P50 ની કિંમત શોધો, બધાનું માપ એક સમાન જ થશે. તો આ થઈ ગયા સ્થાનીય સરેરાશના આંતરસંબંધની વાત. હવે આપણે એમના સૂત્રો જોઈ લઈએ. હું ફટાફટ જાઉં છું. મધ્યસ્થની અંદર આપણે ખૂબ જ સારી રીતે સૂત્રો સમજ્યા છીએ. એ જ સૂત્રો માત્ર થોડો ફેર કેટલો એ આપણે સૂત્રમાં જોઈ લેશું. હું ફટાફટ ભણાવી દઉં છું, કારણ કે નહીંતર હજુ વિડીયો લાંબો થશે. અને મારા ખ્યાલથી મધ્યસ્થના સૂત્રો સારી રીતે સમજ્યા હોય તો આ સારી રીતે સમજાઈ જ જશે. તો ચાલો આગળ વધીએ. સૂત્રોમાં ચતુર્થક ક્યુ જે શું કામ લખ્યો છે? તો કે ચતુર્થકો 3 છે, માટે જે બરાબર 1, 2 ને 3. શું કરવાનું? સાદી શ્રેણીમાં અવલોકનને ચડતા ક્રમમાં ગોઠવો, એનની કિંમત મેળવો. નીચેના સૂત્રની મદદથી ચતુર્થક સ્થાન કિંમત મેળવો. ક્યુ જે બરાબર જે ઇન્ટુ એન પ્લસ 1/4 મૂ અવલોકન. શું સૂત્રમાં ફેર થયો? ત્યાં હતું n+1/2, 2 બે ભાગ કરતા હતા મધ્યસ્થ, અહીંયા કેટલા ભાગ કરે છે? 4, એટલે n+1/4. આગળ જે ગુણાકારમાં શું કામ મૂક્યો? તો કે મધ્યસ્થ 1 હતો, ચતુર્થક કેટલા છે? 3, એટલે જે Q1 શોધતા હોય તો 1 વડે ગુણવાના, Q2 શોધતા હોય તો 2 વડે ગુણવાના, Q3 શોધતા હોય તો 3 વડે સૂત્રને ગુણવાના, એટલે 3 × n+1/4 મૂ અવલોકન Q3 માટે થશે. જે સ્થાન કિંમત મળે એને આપણે ચડતા ક્રમમાં જ્યાં ગોઠવેલી છે એ શ્રેણીમાંથી જેમો ચતુર્થક નક્કી કરો. એટલે કે Q1 શોધ્યો હોય તો Q1 નક્કી કરીએ, Q2 શોધ્યો હોય તો Q2, Q3 શોધતા હોય તો Q3 નક્કી કરીશું, જે ક્રમ પર જે અવલોકન હોય તે. અસતત શ્રેણી, અવલોકનને તેની આવૃત્તિ સાથે ચડતા ક્રમમાં ગોઠવો. નંબર 2, આવૃત્તિઓનો સરવાળો કરી એનની કિંમત મેળવો. CF મેળવો. નીચેના સૂત્રની મદદથી ચતુર્થક સ્થાન કિંમત મેળવો. સૂત્ર છે Qj બરાબર જે કાઉન્સમાં n+1/4 મૂ અવલોકન. બે સૂત્રો સમાન, કોઈ ફેર નહીં. જ્યાં મળેલ સ્થાન કિંમતને CFમાં તપાસવાની. CFની સામે જે અવલોકન હોય એને એટલામાં ચતુર્થક કહેશું. બરોબર છે મિત્રો? હવે જોઈ લઈએ. સતત શ્રેણીમાં ચતુર્થક, વર્ગોને એની આવૃત્તિ સાથે ચડતા ક્રમમાં ગોઠવો. આવૃત્તિઓનો સરવાળો કરી એન મેળવો, CF મેળવો, અને ત્યારબાદ નીચેના સૂત્રની મદદથી ચતુર્થક સ્થાન કિંમત મેળવો. ચતુર્થક સ્થાન કિંમત માટે Qj બરાબર જે કાઉન્સમાં n/4 મૂ અવલોકન. મિત્રો પહેલાંની જેમ જ ઓમાં n+1/2 હતું, પણ સતત શ્રેણીમાં ગયા તો n/2 થઈ ગયું હતું. એમ અહીંયા શું થઈ ગયું? n/4 મૂ અવલોકન. મળેલ ચતુર્થકની સ્થાન કિંમતને CFમાં તપાસો. તેનો સમાવેશ જે CFમાં થાય તેની સામેના વર્ગને ચતુર્થક વર્ગ તરીકે નક્કી કરો. આગળ ચાલીએ એમનું. જો શ્રેણી અનિવારક હોય તો ચતુર્થક વર્ગને શેમાં ફેરવવાનો? નિવારક વર્ગમાં. ત્યારબાદ નીચેના સૂત્રની મદદથી ચતુર્થક મેળવો. Qj બરાબર L+j(n/4 - CF/f) × C. અહીંયા n/2 હતું, એની જગ્યાએ સૂત્રમાં ફેર થયો j(n/4). જોઈ લઈએ. જ્યાં Qj બરાબર ચતુર્થક, L બરાબર ચતુર્થક વર્ગનું અધસીમા બિંદુ, n/4 સ્થાન કિંમત, CF એટલે ચતુર્થક વર્ગની તરત જ ઉપરના વર્ગનો CF એટલે કે સંચય આવૃત્તિ, F બરાબર ચતુર્થક વર્ગ જે નક્કી થયો છે એની આવૃત્તિ, અને C બરાબર વર્ગ લંબાઈ. તો આ મિત્રો થઈ ગયા ચતુર્થકના સૂત્રો. હવે જોઈએ આપણે દશાંશક DJ. દશાંશક કેટલા હતા? 9, એટલે જે બરાબર થશે 1 2 3 4 5 6 7 8 9. હવે હું જોતો જાઉં, તમે મિત્રો માત્ર જોતા જાઓ એટલે ખ્યાલ આવી જશે ક્યાં ફેર કરું છું. અવલોકનને ચડતા ક્રમમાં ગોઠવો, એનની કિંમત મેળવો. નીચેના સૂત્રની મદદથી સ્થાન કિંમત મેળવો. ડીજે બરાબર જે કાઉન્સમાં એન પ્લસ વન અપોન ટેન મૂ અવલોકન. માત્ર સૂત્રમાં શું ફેર થયો તો કે જે કાઉન્સમાં એન પ્લસ વન અપોન ફોર હતું ચતુર્થકમાં એની જગ્યાએ દશાંશકમાં કેટલા વડે ભાગવાના? 10 વડે. મળેલ સ્થાન કિંમતને ક્યાં જોવાની છે? ચડતા ક્રમમાં જ્યાં ગોઠવી છે શ્રેણી ત્યાં જેટલામાં સ્થાન આપણે મળ્યું હોય ત્યાં જે અવલોકન હોય એને આપણે દશાંશક તરીકે નક્કી કરીશું. અસતત શ્રેણીની અંદર પણ સેમ વસ્તુ તમે જોતા જાઓ, એનું એ જ સૂત્ર પણ એનું એ જ, પદ્ધતિ પણ એની એ જ. યાદ એ રાખવાનું છે ચતુર્થકમાં 4 વડે, દશાંશકમાં 10 વડે, મધ્યસ્થમાં 2 વડે ભાગવાના છે. ત્યારબાદ સતત શ્રેણીની અંદર સેમ વસ્તુ, માત્ર ચતુર્થકના સૂત્રોની સાથે ફેરફાર શું થયો તો દશાંશક. મિત્રો અહીંયા ભૂલથી ચતુર્થક થઈ ગયું છે, પરંતુ આપણે એમ સમજશું કે મળેલ દશાંશક સ્થાન કિંમતમાં સીએફમાં તપાસી અને સામેનો જે સીએફમાં સમાવેશ થાય છે એની સામેના વર્ગને શું કહેશું આપણે? દશાંશક વર્ગ. અનિવારક હોય તો નિવારક બનાવો. નીચેના સૂત્રને મદદથી ડીજે બરાબર એલ પ્લસ જે કાઉન્સમાં એન અપોન ટેન. બસ આ 10 ફેરફાર, બાકી બધું એનું એ જ. જ્યાં દશાંશક, દશાંશક વર્ગની અધસીમા બિંદુ, સ્થાન કિંમત, તરત જ ઉપરના વર્ગની સીએફ, દશાંશક વર્ગની આવૃત્તિ અને વર્ગ લંબાઈ. તો હવે જોઈ લઈએ આપણે સતાંશકના સૂત્રો. પી જે બરાબર 1 2 3 અપ ટુ 99, કારણ કે 99 છે. પહેલું જ સેમ વસ્તુ, કોઈ ફેરફાર નહીં, માત્ર સૂત્રમાં ફેરફાર. શું થઈ ગયો મિત્રો? ખ્યાલ આવ્યો આપને? જી હા, જ્યાં 4 અને 10 વડે ભાગતા હતા ત્યાં હવે સતાંશકમાં કેટલા વડે ભાગવાના છે? 100 વડે. તો મધ્યસ્થમાં 2, ચતુર્થકમાં 4 વડે, દશાંશકમાં 10 વડે અને સતાંશકમાં 100 વડે. તો જોતા જાઓ મિત્રો, બીજો કોઈ ફેરફાર નથી. જે સૂત્રો છે એમાં માત્ર આટલો જ ફેર છે. બાકી બધા જ સ્થાનીય સરેરાશ દરેક શ્રેણીમાં શોધવા માટેની પદ્ધતિ એક સમાન છે. વર્ગોને એમની આવૃત્તિ સાથે ચડતા ક્રમમાં ગોઠવો. આવૃત્તિઓનો સરવાળો કરો. એની કિંમત સીએફ. નીચેના સૂત્રની મદદથી સૂત્રમાં ફેર શું થયો તો અહીંયા પાછું 100 વડે ભાગવાનું છે, બીજું કશું જ નથી. તો એન અપોન 100 મૂ અવલોકન. મળેલ સતાંશક સ્થાન કિંમતને સીએફમાં સમાવેશ કરવાનો. તેમેના વર્ગને શું કહેશું? સામેના વર્ગને સતાંશક વર્ગ. જો શ્રેણી અનિવારક હોય તો સતાંશક વર્ગને નિવારક બનાવો. નીચેના સૂત્રની મદદથી સતાંશક મેળવો. સૂત્રમાં ફેર માત્ર અહીંયા છે, 100 વડે ભાગવાના છે. તો જોઈ લઈએ, જ્યાં પી જે બરાબર સતાંશક, એલ બરાબર સતાંશક વર્ગની અધસીમા બિંદુ અથવા નીચલી હદ, એન અપોન 100 એટલે સતાંશક સ્થાન કિંમત, સીએફ એટલે તરત જ ઉપરના વર્ગની સીએફ સંચય આવૃત્તિ, એફ એટલે સતાંશક વર્ગની આવૃત્તિ અને સી એટલે વર્ગ લંબાઈ. તો બધું જ સમાન, માત્ર આટલું યાદ રાખો મિત્રો. મધ્યસ્થમાં 2 વડે ભાગશું, ચતુર્થકમાં 4 વડે, દશાંશકમાં 10 વડે અને સતાંશકમાં 100 વડે. તો મિત્રો અહીંયા અટકીએ છીએ. નવા વિડીયોમાં મળીએ ત્યારે ફરીથી આના ઉદાહરણો સાથે હાજર થશું. ત્યાં સુધી ભણતા રહો, ગણતા રહો, આગળ વધતા રહો. ખૂબ ખૂબ ધન્યવાદ.